દીવમાં સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવી, જેમાં વિવિધ કાર્યક્રમો યોજાયા, જેમાં સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાયા. સંઘ પ્રદેશ દીવમાં રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું, જેમાં સવારે 7:30 વાગે રન ફોર યુનિટીમાં લોકોને એકતાનો સંદેશ આપ્યો. ત્યારબાદ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવી, જે અંતર્ગત દીવ પાર્કિંગ જેટી ખાતે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન થયું. આ કાર્યક્રમ દીવ પ્રશાસન આયોજિત અને બાલભવન બોર્ડ દીવ દ્વારા સંચાલિત રાષ્ટ્રીય એકતા દિવસ પર સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યો, જેમાં દીવ બાલભવન, ઘોઘલા બાલભવન, સોલો ડાન્સ તેમજ રાજકોટના 3D ગ્રુપના કલાકારો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું મનમોહક પ્રદર્શનની પ્રસ્તુતિ આપવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન દીવ જિલ્લા કલેક્ટર શ્રીમતી સલોની રાય, SP હરેશ્વર વિશ્વનાથ સ્વામી, દીવ જિલ્લા પંચાયત CEO વૈભવ રિખારી, દીવ જિલ્લા પંચાયત ઉપપ્રમુખ શ્રીમતી અશ્વિનીબેન, ભરત મામલતદાર, ચંદ્રહાસ વાજા, એકાઉન્ટન્ટ ઓફિસર મનોજ કામલિયા, યોગ્ય વિભાગ અધિકારી ડૉક્ટર KY સુલતાન, બાલ સુરક્ષા એકમ અધિકારી મૈત્રી ભટ્ટ, સ્પોર્ટ્સ HO અક્ષય કટલવાર, નસરુદ્દીનભાઈ જીવાણી, દીવ બાલભવન બોર્ડના ડાયરેક્ટર પ્રેમજીત બારિયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનો શુભારંભ ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવ્યો હતો. દિવસભર કાર્યક્રમ યોજી દીવ પ્રશાસન દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની 144મી જન્મ જયંતિએ ખૂબ જ ઉત્સાહપૂર્વક મનાવવામાં આવી. કાર્યક્રમનું સંપૂર્ણ સંચાલન સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા બુચરવાડાના સહાયક શિક્ષિકા પ્રતિભા સ્માર્ટ દ્વારા કરવામાં આવ્યું. કાર્યક્રમનો લાભ દીવના સ્થાનિક લોકોની સાથે પર્યટકોએ પણ લાભ લીધો હતો. મીનાક્ષી ગઢવી, ZSTV દીવ. પ્રકાશનું પર્વ દીપાવલી આપ સૌના માટે આપના જીવનમાં નવી જ્યોત પ્રગટાવે અને આપનું જીવન ખૂબ સુખી રહે. આવનારું નવું વર્ષ મારી ખાસ કરીને પ્રાતિ તલોદ તાલુકાની જનતા માટે ખૂબ સારું રહે એવી ભગવાન માતાજીને હું પ્રાર્થના કરું છું. અને આવનારું નવું વર્ષ પ્રાતિ તલોદ તાલુકાની જનતા માટે શુભદાયી, ફળદાયી, યશદાયી નીવડે એવી આપ સૌને હું નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું.